જે ચોથો મુદ્દો છે એ પણ ખૂબ મહત્વનો છે, એના તરફ આગળ વધીએ. જૂની પેન્શન સ્કીમ, જી હા, જૂની પેન્શન સ્કીમનું ભૂત હવે ફરી એકવાર ઉઠ્યું છે. હવે આ વખતે શિક્ષકો મેદાનમાં છે કે હવે જૂની પેન્શન સ્કીમ જો તમે લાગુ નહીં કરો તો અમે હવે આંદોલનના મંડાણ કરીશું. જી હા, એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે તમે આ તારીખ સુધીમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દો, નહીં તો પછી અલગ અલગ ઝોન વાઇઝ અમે હડતાલ કરીશું. શિક્ષકો જૂની પેન્શન યોજનાને લઈ ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષક સંઘે સરકારને પત્ર લખ્યો છે, ઉપીએસ મુદ્દે હવે બાયો ચડાવી છે અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે આ તમે જૂની પેન્શન યોજના લાગુ કરો. 17 સપ્ટેમ્બર આ સમયગાળો આપવામાં આવ્યો છે કે તમે આવનારા 14 દિવસમાં આ નિર્ણય લઈ લો, તે પછી અમે તમે આગળના સમયમાં એક મોટું આંદોલન તમને ગુજરાતમાં જોવા મળશે. એટલે સવાલ સૌથી મોટો વિકાસ એ જ છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમનું નોટિફિકેશન આવ્યા પછી એવો કયો ગેપ છે જે હજુ પૂરાતો નથી, જે ઓલ્ડ પેન્શન સ્કીમની જે માગણી છે એ કોશિશ જરૂરથી થઈ કેન્દ્રીય સ્તરેથી કે આ આખો વિવાદ શમી જાય, પણ એ માગણી હજુ સુધી એમને ઊભી જ છે. અને એટલા માટે જ સવાલ એ થઈ રહ્યો છે કે એવી કઈ બાબત છે જેને જે આ રીતે મજબૂર કરે છે, વારંવાર અલ્ટિમેટમ આવે ને આ એક એવું ભૂત છે કે જે વારંવાર ધૂણ્યા કરે છે. ચૂંટણી પહેલા પણ થતું હોય છે, ચૂંટણી આવે પછી બધી વાતો થાય, પરંતુ આમાં હવે જૂની પેન્શન અને નવી પેન્શન મુદ્દે ખૂબ જ મોટું રાયતું ફેલાઈ ગયું છે. યુપીએસ યોજના એક આવી છે, તેનું હવે અમલીકરણ 1 એપ્રિલ 2025 થી થવાનું છે. ગુજરાત સરકારે હજુ સુધી આ મામલે નિર્ણય હજુ કર્યો નથી. એમાં સરકારનું સ્ટેન્ડ શું રહેશે તે જોવાનું રહેશે. પરંતુ હવે વધુ એક આંદોલન ગુજરાતમાં શરૂ થાય તો નવાય નહીં, પરંતુ આમાં જે જૂની પેન્શન યોજના હતી તે અટલ બિહારી વાજપેયી લઈને આવ્યા હતા, પરંતુ ખરા અર્થમાં તેમણે જમીન પર કોને ઉતારી હતી? યુપીએસ સરકારે, મનમોહનસિંહ સરકારે. આ એ જ કોંગ્રેસ, આમાં રાજનીતિ પણ થઈ રહી છે, કારણ કે કોંગ્રેસ પણ આ સતત આ મુદ્દો ઉઠાવી રહી છે. અને આ બાબતે જ્યારે કહેવામાં આવે છે કે જ્યારે અમે જૂની પેન્શન યોજના અમલમાં મૂકીશું તો કરોડોનું ભારણ આવશે અને સાથે સાથે જે આવનારી પેઢી છે તેના પણ આપણે એક બોજ મૂકીને જવાના છે. અને તેનું ઉદાહરણ અત્યારે હિમાચલ પ્રદેશ પણ બતાવવામાં આવી રહ્યું છે, કારણ કે ત્યાં આ પહેલી વાર ઇતિહાસમાં બન્યું છે કે સરકારી કર્મીઓને સેલરી મળી જ નથી. પેન્શનર છે 2 લાખ કરતા વધારે જે સરકારી કર્મીઓ છે અને 1.5 લાખ જેટલા જે પેન્શનર છે તેમને પગાર મળ્યો જ નથી. તેની પાછળનું કારણ છે કે સરકાર પાસે પૈસા બચ્યા જ નથી. એટલે કે આ બધા એવા ઉદાહરણ છે. હિમાચલ માટે એવું કહેવાય છે કે તેની જે બજેટના 70% કરતા વધારે જે ભાગ છે તે આ જૂની પેન્શન યોજનાના કારણે જ વેડફાઈ જાય છે. એટલે કે આ બાબતે પણ હવે ચર્ચા થવી જરૂરી છે. અને જે યુપીએસ યોજના જો લાવવામાં આવી છે ખરા અર્થમાં જો તે લોકો માટે જે સરકારી કર્મીઓ છે તેમના માટે સારી છે, તે બાબતે સરકાર ઝડપથી કદાચ નિર્ણય લેવાની કોશિશમાં પણ આ પત્ર લખાયો છે કે કેમ બની શકે. સાથે બીજી જરૂરી બાબત એ પણ છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમના જે ફાયદા છે નવી પેન્શન સ્કીમ કરતા, એમાં સુધારા તો છે જ. આપણે પહેલા પણ દર્શકોને બતાવ્યા હતા કે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં આ ફેરફાર કરી દેવાયો છે, પણ લાગે છે કે કમ્યુનિકેશન પ્રોપર નથી થયું. એટલે નવી પેન્શન સ્કીમમાં એવું હતું કે તમારા જે પૈસા છે તે શેર બજારમાં અથવા તો ઇક્વિટી ફંડ છે તેમાં મૂકવામાં આવતા હતા અને બજારના આધારે તમને 50% જેટલું તમને પેન્શન મળતું હતું. પરંતુ તેમાં પણ જો ને તો હતું શક્યતા હતી, પરંતુ યુપીએસમાં તો હવે એવું છે કે તમને સીધા જ તમારી જે સેલેરી છે તેના બેઝિકના 50% તમને મળી જ જાય છે, પરંતુ તેમાં 10% તમારામાંથી સેલેરીમાંથી જતા હોય છે અને 14% સરકાર આપે છે. પરંતુ જૂની પેન્શન યોજનામાં 1 પણ રૂપિયો તમારે આપવામાં આવતો નથી. એવામાં જોવાનું રહેશે કે હવે સરકાર ગુજરાતમાં આ મામલે શું નિર્ણય લેશે અને આંદોલન હવે કઈ દિશામાં જશે.